કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. કૃષ્ણ કન્યા વિદ્યાસંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લો જે લેક્ચર નંબર જોયો હતો 5મો, તેની અંદર સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાને દર્શાવવા માટેનો એક દાખલો આપણે જોયો હતો. એક્ઝામ્પલ વર્ગમૂળમાં 2, એને સંખ્યા રેખા પર દર્શાવવો એવું આપણે શીખાતા. ઓકે, ત્યારબાદ આજના વિડીયોની અંદર આપણે એક એવી સંખ્યા વર્ગમૂળમાં 5 છે જોવાની છે, દર્શાવતા સ્વાધ્યાયનો દાખલો છે. તો આ સ્વાધ્યાય છે એની આપણે શરૂઆત કરીએ આજના વિડીયોમાં. સ્વાધ્યાય 1.2 એમાં ફર્સ્ટ જે દાખલો છે એની અંદર આપણને વિધાન ખરું છે કે ખોટું એવું પૂછ્યું છે. ઓકે, ચાલો તો એમાં પહેલાં જુઓ શું કીધું છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા, ચાર્ટ યાદ કરો, બોલો, એન ઝેડ ડબલ્યુ, બરાબર, એનો જે ચાર્ટ છે એમાં જો અસમય સંખ્યાની નીચે વાસ્તવિક સંખ્યા આવે છે. કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે? બધી જ સમય અને બધી જ અસમય. તો અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાની અંદર સમાયેલી છે, એનો અર્થ કે વિધાન કેવું છે? સત્ય. દરેક અસમય સંખ્યાને વાસ્તવિક કહેવાય, પ્રાકૃતિકને વાસ્તવિક તો કહેવાય જ, બરાબર. કારણ કે વાસ્તવિક ગણ મોટો છે, એમાં બધી જ સંખ્યા સમાયેલી છે, એટલે વિધાન કેવું છે? ખરું છે. વિધાન ખરું છે કારણ કે અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. એટલે કે I સબસેટ R, સંકેતમાં આવી રીતે પણ લખી શકો. બધી જ અસમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાના જથ્થાની અંદર સમાયેલી છે. ઓકે, ચાલો ત્યારબાદ બીજું. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા જે આપણે જોઈએ એ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, કોઈ પણ બિંદુ તમે લ્યો, એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા M. એમ છે ને એ પ્રાકૃતિક સંખ્યા છે. જોજો, ખાસ સમજો, એમ છે કેવી સંખ્યા છે? પ્રાકૃતિક. સમય અસમય વાસ્તવિક એવું નથી કીધું, બરાબર, પ્રાકૃતિક છે. તો એના માટે વર્ગમૂળ એમ સ્વરૂપની જ હોય? જો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન અસત્ય છે. શા માટે મને સમજાવું તમને? વિધાન ખોટું છે. ઓકે, આ પહેલું વિધાન કેવું છે? ખરું. બીજું વિધાન કેવું છે? ખોટું છે. શા માટે? તો કે વર્ગમૂળની જો એમ છે એ પ્રાકૃતિક સંખ્યા છે, તો બધી પ્રાકૃતિક સંખ્યા છે એના વર્ગમૂળ તમે કાઢો તો એ હંમેશા પ્રાકૃતિક જ નીકળે એવું જરૂરી નથી. એ પોઈન્ટમાં, એટલે કે અસમય સંખ્યા પણ હોઈ શકે. તમે જાણો, વર્ગમૂળમાં 2 આગળ આપણે દાખલો ગણ્યો તો એ અસમય સંખ્યામાં છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એમ છે એનું વર્ગમૂળ તમે કાઢશો તો એ અસમય જ હોય એવું જરૂરી નથી. સમજાય છે? એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય. માનો કે તમે 4 લ્યો તો 4નું વર્ગમૂળ છે એ પ્રાકૃતિક થાય, અસમય થતું નથી. તો અહીં તો એવું કીધું કે વર્ગમૂળમાં એમ સ્વરૂપનું જ હોય, એટલે કે એ વર્ગમૂળ છે એ પોઈન્ટમાં આવે, અસમય સંખ્યામાં આવે એવું કહેવા માંગ્યા. તો 4નું વર્ગમૂળ તો 2 થાય, તો એ આવું ન મળે ને 4નું વર્ગમૂળ. કારણ કે આ એમમાં તો 1, 2, 3 એવી અસંખ્ય સંખ્યાઓ છે, તો એમાં 2 લ્યો તો આ સાચું બને આ વિધાન, 3 લ્યો તો પણ વિધાન સાચું છે, 4 લ્યો તો વિધાન કેવું બની જાય? ખોટું. પણ આ એવું કીધું, સંખ્યા રેખા પરના દરેક બિંદુ માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા હોય એના માટે આ સત્ય છે નહીં. સમજાય બધાને? ચાલો ત્યારબાદ ત્રીજું. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. વિધાન કેવું બને? ખોટું. કારણ કે નીચેથી ઉપર આવ્યા, જો આર છે એ સૌથી નીચે છે ને, આ જે સીડી આપણે બનાવી છે એન ડબલ્યુની, ને એન પછી ડબલ્યુ પછી ઝેડ, એના પછી 2 ફાટા હતા ક્યુ અને આઈ, અને આ છે, આ 2 ભેગા કરો એટલે શું થાય? આર. તો દરેક વાસ્તવિક સંખ્યા છે, જો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય કહેવાય નહીં. શા માટે? વાસ્તવિકમાં તો સમય પણ આવે, તો સમય સંખ્યા છે અને અસમય સંખ્યા કહેવાતી નથી. જો આરની અંદર આ 2 ગણાવેલ છે,
असमय अने समय बे समझे। तो दरेक वास्तविक संख्या ने असमय संख्या कहवाय। तो जो नीचे थी ऊपर गया એટલે વિધાન કેવું બનશે, હંમેશા ખોટું બને છે, એ તમે આગળના લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા। એટલે આપેલ વિધાન કેવું છે, ખોટું છે। એનું કારણ આપવું હોય તો કે સમય સંખ્યા એ પણ વાસ્તવિકમાં આવે છે। ગણમાં સમાયેલ છે, કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર તો સમય સંખ્યાઓ પણ આવે। તો સમય સંખ્યાઓ હોય દરેક વાસ્તવિક સંખ્યાનો મતલબ કે દરેક સમય સંખ્યાને પણ અસમય કહેવાય, એવો એનો અર્થ થયો, તો વિધાન ખોટું બને। ઓકે ચાલો, એના પછી આ દાખલા નંબર 3 છે, મુખ્ય દાખલા નંબર 2 છે। ઓકે હા, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય, અને જો ના તો એક એવું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ છે એ સમય સંખ્યા હોય। ઓકે જોજો, ખૂબ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, ધન પૂર્ણાંક એટલે ખ્યાલ આવે પ્રાકૃતિક સંખ્યા કહેવાય, પૂર્ણાંકની અંદર ધન એટલે એ પ્રાકૃતિક જ થયું, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી। તો આ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ જો અસમય હોય છે, તો વિધાન દરેક ધન પૂર્ણાંક લ્યો, 1, 2, 3, 4, 5 એકનું વર્ગમૂળ 1 થાય તો એકને અસમય કહેવાય નહીં, ત્યાં જ જવાબ ખોટો પડી ગયો। જો 2 છે એ અસમય છે, 3 અસમય છે, પણ 4 જુઓ, 4 છે એનું વર્ગમૂળ 2 થાય તો 2ને સમય સંખ્યા કહેવાય, અસમય કહેવાય નહીં। સમજાઈ ગયું બધાને? એટલે આ વિધાન કેવું છે, ખોટું। વિધાન ખોટું છે કારણ કે દરેક સમય સંખ્યા અસમયનું વર્ગમૂળ છે એ અસમય પણ હોઈ શકે અને સમય પણ હોઈ શકે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓનું વર્ગમૂળ સમય અથવા અસમય મળે। હવે એક ઉદાહરણ આપીએ, ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 4 = 2 સમય છે, વર્ગમૂળમાં 9 = 3 આ સંખ્યા પણ કેવી છે, સમય। દરેક પૂર્ણ વર્ગ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, પૂર્ણ વર્ગ એટલે 1, 4, 9, 16, 25 આ બધાના વર્ગમૂળ કાઢો તો એ આન્સર જે મળે એના વર્ગમૂળ બધા 1, 4, 5 તો એ સંખ્યાઓ છે એ સમય સંખ્યા કહેવાય। તો દરેક પૂર્ણાંક છે એમાં આવે 4, 9 એ પૂર્ણાંકમાં આવે તો એનું વર્ગમૂળ જુઓ 2 અને 3 આપણને મળ્યું, એ સમય સંખ્યા મળે, અસમય મળતું નથી, એટલા માટે વિધાન કેવું બને છે, અસત્ય। ઓકે સમજાણું બધાને, અગત્યનો છે આ ક્વેશ્ચન। અને ત્યારબાદ આ વિડીયોનો છેલ્લો અને અંતિમ પ્રશ્ન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, 2 ગુણની અંદર પૂછાય છે કે વર્ગમૂળની અંદર કોઈ પણ આપી હોય સંખ્યા પૂર્ણાંક એને સંખ્યા રેખા ઉપર દર્શાવો। ઓકે ચાલો, તો અહીંયા આપણે ફક્ત આકૃતિ હું દોરીશ, એની જે થિયરી છે એ લખતો નથી, આપણે આગલા વિડીયોની અંદર તમને શીખવાડેલું છે। સૌ પ્રથમ આપણે શું કરશું, અહીંયા એક સંખ્યા રેખા દોરશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 0 છે, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5 આવી રીતે આગળ વધે છે। આ શું છે, અહીંયા 0, 1, 2, 3, 4 આવી રીતે સંખ્યા રેખા, માઇનસ વાળું આપણે જરૂર નથી દર્શાવતા નથી। ઓકે ચાલો, વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચોરસનો પણ ઉપયોગ કરી શકીએ અને લંબ દ્વિભાજકનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, બે રીત છે। ઓકે આપણે જે રીત અનુકૂળ આવે
ચોરસની રીત અનુકૂળાવે તો એ રીતનું, અને લંબ દ્વિભાજકની રીત અનુકૂળાવે તો એનું. તો લંબ દ્વિભાજકની રીત આપણે છે એ આપણે સીધી ઉપયોગમાં લઈએ. એક એકમનો લંબ દ્વિભાજક આપણે દોરશું અને તેના પર બિંદુ સી દર્શાવશું ડાયરેક્ટ. ચાલો અહીંયા આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, શૂન્ય અહીંયા રાખીએ એટલે થોડીક આકૃતિ આગળ નીકળે. આવી રીતે આગળ હશે. ચાલો હવે અહીંયા શું કરીએ, શૂન્યને સંગત ઓ બિંદુ, સોરી એ અથવા ઓ જ રાખ્યા, શૂન્યને સંગત અહીંયા ઓ બિંદુ મૂકીએ, અહીંયા એ બિંદુ મૂકીએ. ચાલો જોજો, હવે એક એકમ લંબાઈનો ચોરસ આપણે મૂકતા હતા ને અહીંયા, હવે વર્ગમૂળમાં પાંચને પહેલા હું તમને સમજાવી દઉં. જોજો, વર્ગમૂળમાં પાંચ હોય તો એને આપણે આવી રીતે લખી શકીએ, વર્ગમૂળમાં ચાર પ્લસ એક એટલે પાંચ થઈ ગયા. જોજો હવે ખાસ, તો ચાર એટલે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં ચાર એટલે બેનો વર્ગ થયો, પ્લસ એક એટલે એકનો વર્ગ થયો. એનો અર્થ કે આપણે પહેલું બે એકમ અંતર લેવાનું છે. કેટલા એકમ? બે એકમ. જો બે હતા વર્ગમૂળમાં તો એક પ્લસ એક એટલે બેના વર્ગોનો સરવાળો બે થયો તો એમ. તો અહીંયા ચાર છે તો એક 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 એમ તમે લેશો તો આ આકૃતિ મોટી બનશે. એટલે અહીંયા સૌ પ્રથમ શું કરવાનું, આ એક એકમ અંતર આપણે લીધું, રેડી, સંખ્યા રેખા પર અહીં લખવાનું. શું? સંખ્યા રેખા પર જીરોને સંગત ઓ અને એકને સંગત એ બિંદુ બરાબર એક એકમ લંબાઈ થાય તેવું એક બિંદુ એ દર્શાવો. ત્યારબાદ બેને સંગત બિંદુ બી દર્શાવો જેથી એ બી બરાબર પાછું એક એકમ અંતર થયું. જોજો હવે ખાસ, હવે વિદ્યાર્થી મિત્રો આ ટોટલ જે લંબાઈ છે આ લીટાની અહીંથી અહીં સુધી જીરોથી બે સુધી એનું ટોટલ એકમ કેટલું કહેવાય? બે એકમ કહેવાય કે ન કહેવાય? એટલે હવે આ એક એકમનો ચોરસ નથી લીધો આપણે, અહીં બે એકમ ટોટલ જીરોથી બે બે સુધીનું અંતર કેટલું થયું? બે એકમ થયું. સમજાય છે બધાને? તો હવે શું કરવાનું છે, સંખ્યા રેખા પર OB બરાબર બે એકમ થાય તેવું બિંદુ B લેતા. આપણે આ બિંદુ B એવી રીતે સંખ્યા રેખા ઉપર મૂક્યું કે જેથી આ O થી B અથવા 0 થી 2 સુધીનું અંતર બે એકમ થાય. કેટલા એકમ થાય? બે એકમ. હવે આપણે અહીંયા ચોરસ છે ને એનો પાયો છે એ બે એકમ લંબાઈનો બનશે. હવે શું કરવાનું છે, હવે બીને બિંદુ બી આગળ સંખ્યા રેખા ઉપર લંબ દ્વિભાજક દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આઠમા ધોરણમાં તમે શીખીને આવ્યા છો, સાતમાને લંબ દ્વિભાજકની રચના. તો આ બિંદુ બી આગળ આપણે એક લંબ દ્વિભાજક દોરવો. જોજો, તો આ લંબ દ્વિભાજક છે એને આપણે કિરણ સ્વરૂપે દોરીએ ડાયરેક્ટ, અહીંયા કાટખૂણો બને એવી રીતે હું સીધું દર્શાવી દઉં છું. અહીંયા કાટખૂણો બન્યો છે, જુઓ આ આને આપણે કંઈક નામ આપી દઈએ, માનો કે સી. તો હવે આ મુદ્દાને કેવી રીતે લખશું કે બિંદુ અથવા કિરણ બી સી, કિરણ બી સી એવો દોરો કે જેથી બી સી લંબ અથવા સંખ્યા અથવા ખૂણો જ આપી દઈએ નામ, કે જેથી ખૂણો સી બી ઓ બરાબર 90° થાય, અથવા સંખ્યા રેખા પર કિરણ બી સી એવું દોરો કે જેથી એક સંખ્યા રેખાનો લંબ દ્વિભાજક થાય. ગુજરાતીની અંદર લખશો તો પણ ચાલશે. ઓકે, ચાલો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આગળની યાદ કરો. અહીંયા હંમેશા એક એકમ લેવાનું છે અંતર. આનો તો ઉપયોગ કરી લીધો બે, હવે અહીંયાથી અહીંયા સુધીની બાજુ આપણે બે એકમ અને અત્યારે ભૂલી જાય થોડી વાર, રેડી, આ પાયા તરીકે બાજુ થઈ, આની લંબાઈ કેટલી છે? બે. ઓકે, ચાલો હવે અહીંયા એક એકમ લંબાઈનો એક બિંદુ આપણે દર્શાવી દઈએ ડી, કે હવે બીને કેન્દ્ર લઈ અને એક એકમ લંબાઈ લઈ એક ચાપ દોરો, અથવા તો એને સીધું બી ડી બરાબર એક એકમ
થાય તેવું બિંદુ ડી દર્શાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીડી બરાબર એક એકમ થાય તેવું બિંદુ ડી કિરણ બીસી પર દર્શાવો. ઓકે ચાલો, હવે શું કરવાનું છે, બી ઓને જોડો, સોરી ડી ઓને, આ ડી બિંદુ છે ને એને શૂન્યને સંગત જે બિંદુ હોય ઓ એની સાથે જોડાઈ દો. તો અહીંયા જે ત્રિકોણ બન્યો છે ઓ બી ડી એ કાટકોણ ત્રિકોણ થશે, કે ત્રિકોણ ઓ બી ડી કાટકોણ ત્રિકોણ છે. તથા પાયથાગોરસના પ્રમેય મુજબ સીધું આપણે ઓડીનું માપ જોતું હોય તો ઓડી બરાબર વર્ગમૂળમાં 2નો વર્ગ પ્લસ 1નો વર્ગ એટલે વર્ગમૂળમાં 4 પ્લસ 1. જો આ ઓડીનું માપ આપણે જોતું હોય તો આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય લઈ ગયો, એ ન લખો તો ચાલે, પાયથાગોરસ. તો આ પાયાનો વર્ગ પ્લસ વેધનો વર્ગ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો, કર્ણનો વર્ગ. તો આ 2નો વર્ગ પ્લસ 1નો વર્ગ એટલે 2નો વર્ગ 4, 1નો વર્ગ 1 બરાબર કેટલા થઈ ગયા, વર્ગમૂળમાં 5. તો આ ઓરથી ડીનું માપ કેટલું મળ્યું, વર્ગમૂળમાં 5. હવે શું કરવાનું છે, ખ્યાલ છે બધાને, ઓને કેન્દ્ર અને ઓડી જેટલી ત્રિજ્યા લઈ અને સંખ્યા રેખા પર એક ચાપ દોરો જે આમાં ક્યાંક છેદશે, તેને કોઈ એક બિંદુ આપણે નામ આપી દઈશું. ઓકે, કે હવે ઓ કેન્દ્ર તથા ઓડી જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો જે સંખ્યા રેખાને છેદે ત્યાં બિંદુ પી લો. આમ બિંદુ પી ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 5 થાય. ઓકે, હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો બધાને. હવે અહીંયા કેન્દ્ર શૂન્ય અથવા ઓને સંગત કેન્દ્ર અને ઓથી ડી જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ આમ દોરવાનું છે જે સંખ્યા રેખાને છેદે ત્યાં બિંદુ પી દર્શાવો અને આ પી ને સંગત સંખ્યા કઈ હશે, વર્ગમૂળમાં 5. ખ્યાલ આવ્યો બધાને. તો આવી રીતે આપણે આકૃતિ છે એ સંખ્યા રેખા પર આપણે સંગત સંખ્યાઓ જે આપી હોય એને દર્શાવવાની થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધું જે આપણે આજે વિડીયોમાં જોયો છે સ્વાધ્યાય 1.2 એ બધું તમારે વ્યવસ્થિત હોમવર્કમાં પ્રેક્ટિસમાં ગણવાનું છે, અને આવી બીજી સંખ્યાઓ હું તમને હોમવર્કમાં આપું છું એની તમારે આકૃતિઓ દોરી અને થિયરી નીચે લખતી જવાની છે. આ પ્રશ્ન છે એક્ઝામમાં 3 ગુણની અંદર પૂછાતો હોય છે, વર્ગમૂળમાં 2 અથવા વર્ગમૂળમાં 5 અથવા વર્ગમૂળમાં 3. આ મોસ્ટ આઈએમપી છે, 3, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 7, ત્યાં સુધી વધારે પ્રમાણમાં પૂછાતું હોય. ઓકે, તો તમારું આજનો આ વિડીયોના આધારે હોમવર્ક શું થાય છે ખાસ નોંધ કરી લેજો. ઓકે, હોમવર્કમાં વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 7 આ 2 સંખ્યાઓ છે અસમય, એને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. ઓકે, આ વિડીયોની અંદર આટલું જ. થેન્ક યુ.